રુદ્ર રુદ્ર પાછળ આવી ને સંક્રમણ અટકે એના માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે, પરંતુ આ બીજા સ્ટ્રેન્ડમાં કોરોનાથી જો કોઈ સંક્રમિત થાય તો એના માટે 15 માર્ચે રાજ્યમાં 45,000 બેડ હતી. આજે માની મુખ્યમંત્રીશ્રીની સમગ્ર ટીમ દ્વારા 1 લાખ કરતાં વધારે પથારીઓ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે, પરંતુ ઘણા કેસ એવા હોય છે એ સિમ્પ્ટોમેટિક જેમને કોઈ પ્રકારના લક્ષણ ઓછા હોય છે, પરંતુ એને પોતાના ઘરથી અલગ રહેવું એ આવશ્યક હોય છે. આ અમદાવાદનો પૂર્વ વિસ્તાર જેમાં મધ્યમ વર્ગના અને નાના મકાનમાં રહેતા લોકો મોટી સંખ્યામાં હોય છે. આવા મધ્યમ વર્ગના લોકો જો સંક્રમિત થાય તો એના માટે સંત કબીર હોસ્પિટલમાં 30 જેટલી ઓક્સિજન બેડ અને 20 આઇસોલેશન બેડ COVID-19ની ગાઈડલાઈન મુજબ શ્રી મહેશસિંહ કુશવાહ અધ્યક્ષ ઉત્તર ભારતીય વિકાસ પરિષદ અને શ્રી દિનેશ કુશવાહ મ્યુનિસિપલ કાઉન્સિલર સરસપુર દ્વારા જે કરવામાં આવી છે એ અહીંયા સમાજના જરૂરિયાતમંદ લોકોને ઉપયોગી થશે, અને આ પ્રસંગે સમાજના શ્રેષ્ઠીઓને પ્રોત્સાહન આપવા માટે અમદાવાદ મહાનગરના મેયર માનનીય શ્રી કિરીટભાઈ પરમાર, ડેપ્યુટી મેયર બેન ગીતાબેન, સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ
ભાઈ શ્રી રુદેશભાઈ બારોટ, પક્ષના નેતા ભાઈ શ્રી ભાસ્કરભાઈ ભટ્ટ, પક્ષના દર્શક શ્રી કરણસિંહ રાજપૂત, ફૂટબોલના ચેરમેન ઓબર સાહેબ સહિત સરસપુરના શ્રેષ્ઠ જ્યેષ્ઠ આગેવાનોએ સ્વૈચ્છિક સંગઠનો દ્વારા સમાજને મદદરૂપ થવા માટેની જે પહેલ કરી છે હું એને અભિનંદન આપું છું અને આના માધ્યમથી જરૂરિયાતમંદો માટે ઉત્તમ સુવિધા મળશે. અહીંયા એક ડૉક્ટરની ટીમ છે, નર્સિસની ટીમ છે, અહીંયા ભોજનની વ્યવસ્થા ઉપલબ્ધ છે અને સાચા અર્થમાં 50 જેટલી બેડના માધ્યમથી લોકોની ઉપયોગિતામાં તબીબી સારવામાં વધારો થશે. આ બંને મહેશભાઈ કુશવાહ અને દિનેશભાઈ કુશવાહને એમણે સમાજ માટે કરેલા કામ માટે અભિનંદન. હાઈકોર્ટ કમિટી પરિસ્થિતિનો અભ્યાસ કરીને જરૂરી